નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ઘટવાને લઈને મુશ્કેલીઓ વર્તાતી હતી, તેનો અંત આવ્યો છે. નવસારી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 109 નવા શિક્ષકોની નિમણૂક અપાવવામાં આવી છે. નવસારી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અનુદાન શાળાઓમાં સ્ટાફની માંગનો જે પ્રશ્ન હતો તેનો આજે અંત આવ્યો છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ દ્વારા નવસારી જિલ્લામાં આજરોજ 109 નવા શિક્ષકોને નિમણૂક અને ભલામણ પત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં 2938 શિક્ષકોને નિમણૂક પત્ર વિતરણ કરવામાં આવ્યું છે. આ નિમણૂક મેરિટ પદ્ધતિ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવી હતી અને સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે આજે 109 લોકોને નિમણૂક પત્ર સાથે જે જગ્યાએ નિમણૂક આપવામાં આવી હતી તે સંસ્થા દ્વારા એક જ જગ્યાએ સહી સિક્કા કરી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. તમામ શિક્ષકોએ નિષ્ઠાપૂર્ણ રીતે કાર્ય કરવાની ખાતરી પણ આપી છે. આજરોજ ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળાઓમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન એપ્લિકેશન મંગાવીને એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને મેરિટ પદ્ધતિથી પારદર્શી પદ્ધતિ દ્વારા નવસારી જિલ્લામાં 109 ઉમેદવારોને નિમણૂક પત્ર અને ભલામણ પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં કુલ મળીને 2938 જેટલા ઉમેદવારોને આજે આ હાયર સેકન્ડરીમાં ગ્રાન્ટેડ વિભાગમાં એમને નિમણૂક પત્ર અને ભલામણ પત્ર મળનારા છે. આગામી 7 તારીખથી જે શાળાઓ ખુલે છે તેમાં બિલકુલ જે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ઘટ હતી તે રાજ્ય સરકારે ખૂબ સારી રીતે ટૂંકા સમયમાં મેરિટ પદ્ધતિથી આ કાર્ય પૂર્ણ કર્યું છે. અમે નવસારી જિલ્લામાં 109 ઉમેદવારોને આજે ભલામણ પત્રને સાથે સાથે સંચાલક મંડળોએ પણ સામે ચાલીને સહી સિક્કા કરી અને નિમણૂક પત્ર આપી દીધા, તો એક જ જગ્યાએ અમે એનું આ વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો. તેમને મોટિવેશન આપ્યું અને તેમને જિલ્લામાં શિક્ષક તરીકે ઉત્તમ કાર્ય કરવા માટેના જરૂરી સૂચનો આપ્યા છે. આજે મને નિમણૂક પત્રક આપવામાં આવ્યું છે. મારે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવવા માટેનું નિમણૂક પત્રક આપવામાં આવ્યું છે અને એના માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અને આજે નિમણૂક પત્રક આપવામાં આવ્યું છે એ સરે કીધું તે પ્રમાણે ખરેખર અમને જવાબદારી પત્ર આપવામાં આવ્યું છે, તો એ જવાબદારી અમે ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવીશું. જ્યાં પણ મને જે સ્કૂલ મળી છે એ શાળાની અંદર હું મારી ફરજ ખૂબ જ સારી રીતે નિભાવીશ અને મારો બનતો પ્રયત્ન કરીશ કે હું વિદ્યાર્થીઓના ભવિષ્યમાં સારામાં સારું એમનું પરિણામ લાવી શકું. છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની અછત હતી, જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી હતી. જોકે 109 શિક્ષકોની નિમણૂક કરાતા હાલ વિદ્યાર્થીઓને તેનાથી ફાયદો થશે તેમ છે. ઉત્તમ પટેલ, G20 ન્યૂઝ, નવસારી.